શાર્ક ટેન્ક ઇન્ડિયાની સિરીઝ જુઓ છો? એટલે જે ટીવી પર એનો શો આવે છે એ જુઓ છો? જો તમે જોતા હશો તો તમે નમિતા થાપરને જોતા હશો. નમસ્કાર દર્શક મિત્રો, તમે શાર્ક ટેન્ક ઇન્ડિયાની સિરીઝ જુઓ છો? એટલે જે ટીવી પર એનો શો આવે છે એ જુઓ છો? જો તમે જોતા હશો તો તમે નમિતા થાપરને જોતા હશો, કારણ કે નમિતા થાપર શાર્ક ટેન્ક ઇન્ડિયાની જજ છે અને એ ગુજરાતી પરિવારની દીકરી છે. એટલે અમે એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, શાર્ક ટેન્ક ઇન્ડિયાની એક બે પછી અત્યારે ત્રીજી સિરીઝ શરૂ થઈ છે અને પહેલી જ સિરીઝથી નમિતા થાપર શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જજ તરીકે કામ કરે છે અને એ ગુજરાતી પરિવારમાંથી આવે છે. એના જે પિતા છે સતીશ મહેતા, એમની એમ ક્યોર ફાર્મા કંપની છે અને નમિતા થાપરની આજે 600 કરોડની વેલ છે. નમિતા થાપરને જો તમે જોતા હો અને સોશિયલ મીડિયા પર ઘણા લોકો એના માટે મજાક પણ કરતા રહે છે, કારણ કે એ જ્યારે શાર્ક ટેન્ક ઇન્ડિયામાં જજ તરીકે આવે છે ત્યારે એના અમુક એવા વર્ડ્સ હોય છે અને એની એવી સ્ટાઇલ હોય છે જેને કારણે લોકોમાં ચર્ચામાં રહે છે. નમિતા ઘણી વખત એવું બોલે કે યે મેરી એક્સપર્ટાઇઝ નહીં હૈ ઇસલિયે મેં આઉટ હું, અથવા એમ બોલે કે યે બહોત કલ્ચર્ડ માર્કેટ હૈ ઇસલિયે મેં આઉટ હું. મોટે ભાગે એ કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે પૈસા માંગવા આવે ત્યારે એની આ બોલવાની સ્ટાઇલ છે. પરંતુ આજે નમિતા થાપર બિઝનેસ વુમનની અંદર એક મોટું નામ થઈ ગયું છે. નમિતા થાપર મુંબઈ ભારતની અંદર MBA ભણી અને એ પછી અમેરિકા જઈને એણે ગાઇડન કોર્પોરેશનમાં બિઝનેસ ફાઇનાન્સ હેડ તરીકે કામ કર્યું અને એ પછી ભારત આવીને એણે પોતાના પિતાની કંપનીમાં જોડાઈ ગઈ અને અત્યારે એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે એમ ક્યોર ફાર્માની અંદર કામ કરે છે. એ ઉપરાંત નમિતા થાપરની પોતાની એક એજ્યુકેશન કંપની છે, ઇન્ક્રેડિબલ વેન્ચર્સ, અને એની પણ એ માલિક છે. એવું કહેવામાં આવે છે કે નમિતા થાપર શાર્ક ટેન્ક ઇન્ડિયાના એક શોના 8 લાખ રૂપિયા ફી વસૂલે છે. એણે અત્યાર સુધીમાં 25 કંપનીઓમાં 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. શાર્ક ટેન્ક ઇન્ડિયા વિશે તમને એક સામાન્ય એક લાઇનમાં સમજ આપી દઈએ કે આ એક એવો શો છે કે જેમાં કોઈક લોકોને ધારો કે બિઝનેસ માટે પૈસાની જરૂર હોય તો આ શોમાં આવે અને જે જજ તરીકે જે બેઠા હોય ઇન્વેસ્ટરો એ એમની પ્રપોઝલ સાંભળી અને એમને એમ લાગે કે આ કંપનીમાં મારે રોકાણ કરવા જેવું છે તો એ લોકો પછી રોકાણ કરે છે. એવું આ એક શોનું વાત છે એ તમને કીધી. હવે નમિતા થાપર માટે એમ કહેવામાં આવે છે કે એની અત્યારે 600 કરોડ રૂપિયાની નેટવર્ક છે અને એનો પુણેની અંદર 50 કરોડ રૂપિયાનો બંગલો છે. એણે વિકાસ થાપરની સાથે મેરેજ કર્યા હતા અને વિકાસ થાપર પોતે પણ એક એમ ક્યોર ફાર્માનો ભાગ છે. નમિતા થાપરને કારનો પણ બહુ જબરજસ્ત શોખ છે. એની પાસે કારના કાફલામાં ઘણી બધી કાર છે. 2 કરોડ રૂપિયાની BMW છે, મર્સિડીઝ છે, ઓડી છે અને એક વખત શાર્ક ટેન્ક ઇન્ડિયામાં અમિત જૈન છે જે શાર્ક ટેન્કના જજ છે, એણે એવું કીધું હતું કે નમિતા થાપર 20 લાખ રૂપિયાના જૂતા પહેરીને શાર્ક ટેન્કના જજના કાર્યક્રમમાં આવે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.